વેલકમ ટુ ફૂડ ગણેશા. ટામેટાનો સૂપ બનાવવા માટે લસણ, ટામેટા, બટાકું, નાની ડુંગળી અને એક ગાજર લીધું છે. ગાજર અને બટાકું છોલીને જેને આપણે મીડિયમ સાઇઝના કટકા કરી દઈશું. કાંદા, ટામેટા, લસણ આ રીતે મોટા મોટા સમારી દીધું છે. એક તપેલીમાં 2 ચમચી જેટલું મેં ઘી ઉમેરેલું છે. ઘીની જગ્યાએ તમે ઘી તેલનું મિશ્રણ પણ લઈ શકો છો, જેમાં 1 ચમચી જીરું. જીરું તતડે એટલે આપણે લવિંગ અને તજ એડ કરીશું. સૂકું લસણ, કાંદો ઉમેરીને આપણે બરાબર મિક્સ કરીશું. અને આ જે સૂપ છે એની એક વિશેષતા એ છે કે આપણે કોર્નફ્લોર કે એવું કશું જ ઉમેરવાના નથી, અને તેના વગર પણ સૂપ છે એકદમ ઘાટો અને થીક થશે અને બહુ જ ફટાફટ થઈ જશે. એકાદ મિનિટ ડુંગળી સતડાય એટલે બટાકા અને ગાજર ઉમેરી દઈશું. 2 મિનિટ જેવું શાક સતડાય એટલે આપણે મીઠું ઉમેરીશું, 1 ચપટી હળદર, અને ફરી મિક્સ કરી દઈશું. હવે આ કોઈ રેસ્ટોરન્ટ સ્ટાઇલ નથી, પણ આ અમે જે ઘરે બનાવ્યું છે એ રીત હું તમારી સાથે શેર કરું છું. ટામેટા એડ કરીશું બીજી 2 મિનિટ પછી. બધું જ શાક આરામથી ડૂબે એના કરતાં પણ વધારે આપણે પાણી એડ કરીશું, તો શાક કરતાં ડબલથી પણ થોડું વધારે પાણી એડ કરેલું છે. હવે આપણે આ રીતે આપણે ઢાંકીને થોડું ખુલ્લું રાખીને 10 મિનિટ સુધી થવા દઈશું. વચ્ચે એકાદ વખત આપણે મિક્સ કરીશું. 10 મિનિટ થઈ ગઈ છે. ખાસ આમાં બટાકા અને ગાજર જોઈ લેવાના, એ ચડી ગયા છે કે નથી ચડી ગયા. તો બટાકા સરસ ચડી ગયા છે અને ગાજર પણ સરસ ચડી ગયા છે. હવે આપણે ગેસ બંધ કરીને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. હવે જેટલી તમારે ખટાશ હોય ટામેટાની એ સામે ખાંડનું માપ તમે વધઘટ કરી શકો છો ટેસ્ટ કર્યા પછી. સાથે જ 1/2 ચમચીથી ઓછો કાળા મરીનો ભૂકો એડ કરીશું. ખાસ તીખાસ છે સૂપમાં એ આનાથી જ આવશે, અને શિયાળામાં ખાસ થોડો વધારે ઉમેરવો. તો હવે થોડું ઠંડુ થાય એટલે 5-1 મિનિટ પછી આપણે બ્લેન્ડર ફેરવી દેવાનું છે. એકદમ ઠીક થવા માંડ્યું છે. જેમ જેમ બટાકું મેશ થશે, મિક્સ થશે, એમ જે આ સૂપ છે એકદમ ઘાટો થતો જશે. તો તમારે 5-1 મિનિટ જેવું બ્લેન્ડર ફેરવવું પડશે. તીખાસ ઓછી લાગે છે એટલે મેં થોડા ફરી કાળા મરી ઉમેરેલા છે, જે ફરી આપણે મિક્સ કરી દઈશું. જ્યુસ હવે આપણે આ રીતે ગળણીમાંથી ગાળી દેવાનો છે. બધો જ સૂપ આપણે આ રીતે ગાળી દઈશું. તો બધો જ સૂપ ગાળી દીધો છે અને એકદમ સરસ ટેસ્ટ આવે છે આનો, અને એકદમ રિચ ફ્લેવર આવે છે, અને સાથે આટલો થીક પણ છે. હું તો તમને ખાસ કહીશ આ એક વખત સૂપ તમને ટ્રાય કરવાનું. એક વખત તમે ટ્રાય કરો, પછી જો ગમે તો કન્ટિન્યુ રાખજો, નહીં તો તમે તમારી રીતે આમાં ફેરફાર કરી શકો છો. ઘરેલું રીત છે પણ બહુ જ સરસ છે. તે સિવાય જો હજુ ડાયાબિટીસ હોય અને જો ખાંડ ના ઉમેરવી હોય તો તેના ઓપ્શનમાં મકાઈના દાણા તમે આની અંદર ઉમેરી શકો છો. એનાથી સ્વીટનેસ આવશે અને આપણે જે 1.5 ચમચી જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે એ પણ આપણે નહીં કરવો પડે. મકાઈના દાણા આપણે થોડાક જ ઉમેરવાના છે આમાં. શરૂઆતમાં જે શાક નાખેલું એની સાથે જ ઉમેરી દઈશું, તેથી બ્લેન્ડરથી ક્રશ થઈ જશે અને સરસ એકરસ થઈ જશે. તો ખૂબ જ હેલ્ધી છે, તમે બટર, ઘી, તેલ એમાં બનાવી શકો છો. કસ્તુબ કેવો લાગ્યો સૂપ? યમ્મી યમ્મી ભાઈઓ ને તમે પણ બનાવજો.